નમસ્કાર મિત્રો, કે ચેનલ આપનું હાર્દિક સ્વાગત કરે છે. સાથે સાથે આજના 73મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે કે ચેનલના સૌ દર્શક મિત્રો તથા ભારતના નાગરિકોને શુભેચ્છા પાઠવીએ છીએ. આ નિમિત્તે અમદાવાદના પ્રબુદ્ધ નાગરિકો પણ ભારતભરના નાગરિકોને સ્વાતંત્ર્ય દિવસની શુભેચ્છા પાઠવે છે. આપણે અત્યારે ભારતના 73મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે. એ વખતે બસ ગઈકાલે જ મોદી સાહેબે સરસ મજાના પગલાં લઈને કાશ્મીર, કે જે આપણું ભારતનું સ્વર્ગ સમાન અને આમ કહીએ તો આપણું હેડ માથું કહી શકાય, એને સરસ રીતે આપણી સાથે ભેળવી દઈને આખા ભારતને ફરી સજીવન કર્યું છે. લોકો એની ખુશાલીઓ શહેરે શહેરે ગામે ગામે ઉજવાઈ રહ્યા છે, મીઠાઈઓ વેચી રહ્યા છે, ફટાકડા ફોડી રહ્યા છે. એટલે આપણા માટે તો ડબલ ઉત્સવ થઈ ગયો. આપણે 15મી તો ઉજવીશું જ, પણ એના પણ 5 દિવસ પહેલાં ઉજવવા માટેનો એક મોકો મળ્યો. અને જ્યારે આપણે આ સ્વતંત્ર દિવસ ઉજવવા જઈ રહ્યા છીએ તો મારા તરફથી સર્વને શુભેચ્છાઓ. અને જ્યારે આપણે દેશની સાથે હોઈએ તો દેશમાં ઘણી એવી જરૂરિયાતો છે, જેમાંની એક કે પાણી બચાવો અને વૃક્ષો વાવો. એટલે વધુ ને વધુ આપણે વૃક્ષો વાવીએ, વધુ વરસાદ થાય, વધુ પાણી મળે અને આપણે આગળની પેઢી માટે કંઈક મૂકીને જઈએ એવી શુભેચ્છાઓ સાથે. સ્વાતંત્ર્ય દિવસે આપણે ખૂબ જ પ્રગતિ કરીએ, ઉત્સાહ બતાવીએ અને આપણે જોઈએ છીએ કે દેશ ધીરે ધીરે એટલી અચિંતુ જ કહી શકાય એવી પ્રગતિ કરી રહ્યો છે. તો એ પ્રસંગે મારી ખૂબ જ શુભેચ્છા કે યુવાનો, ચિત્રકારો, મારું તો ચિત્રકાર છું એટલે ચિત્રકારો ખૂબ પ્રગતિ કરે અને દેશનું નામ રોશન કરે. આપણે સૌ ભારતીય અને આમ તો આપણે ગુજ્જુ, એટલે હું પોતે મનર કાપડિયા, ચિત્રકાર, આસિસ્ટન્ટ લેક્ચરર સેઠ સિન્હ ફાઇન આર્ટ્સ. આ વખતે 73મા સ્વતંત્ર દિન નિમિત્તે આખા ભારતની એવી સરસ ઉજવણીઓ થાય અને એવું સરસ આપણું રાષ્ટ્ર, જે અત્યારે આખા દેશમાં બહુ મોટી ચલપલ થઈ રહી છે અને પ્રધાનોથી લઈને દરેક નાગરિક બહુ જાગૃત થઈ રહ્યો છે. જેમ અમદાવાદમાં પણ આપણે જોઈએ સ્વચ્છતા અભિયાન માટે ઘેર ઘેર બધા જાગૃત થઈ ગયા છે. મારી એક ખાસ એવી અપીલ છે, શુભેચ્છા છે કે વધુ સ્વચ્છ, વધુ શહેર સરસ, વધુ સુંદર, વધુ લોકો, વધુ વધુ બધું થઈને એક સમગ્ર દેશ એક એવો સ્વચ્છ થાય કે જે આખા વિશ્વમાં ક્યાંક ચર્ચાય. અને આપણો ભારત દેશ, એ ભારત માતા, એ તો ક્યાંય કશું એવી પરંપરા કે એવું ધાર્મિક જોવા ના મળે એવો આપણો દેશ છે. અને હું ગાંધીજી પર ચિત્રો કરું છું, કેટલાક મેસેજ એવા પણ છે મારા ચિત્રોમાં કે ગાંધીજી સ્વચ્છતા અભિયાનને બહુ જ માનતા હતા, બહુ જ બધું જાણતા હતા અને એ જે અપનાવી રહ્યું છે આજની સરકારથી રહીને આપણી જનરલ પબ્લિક, એનો બહુ જ મોટો આનંદ છે. બધાને શુભેચ્છા સાથે 73મા સ્વતંત્ર દિવસે જય હિન્દ, જય ભારત. આજે આપણા ભારત દેશની સ્વતંત્રતાનો દિવસ છે અને એ નિમિત્તે મારી આપણા ભારત દેશના સર્વે નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છા. નમસ્કાર મિત્રો, હું ગિરિરાજ ગઢિયા, ક્યુરેટર. આપ સૌને 15મી ઓગસ્ટની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. 73મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભારતના નાગરિકોને, ગુજરાતના નાગરિકોને સ્વાતંત્ર્ય પર્વ વિશેની શુભેચ્છાઓ. અત્યારે અતિવૃષ્ટિ છે, સામાન્ય પાણીની ખરાબ પરિસ્થિતિ હોય છે, એટલે બધા નાગરિકોને વિનંતી કે વધુ વૃક્ષો વાવો, હરિયાળી વધારો. I congratulate all the Indians and my fellow countrymen on the India's 73rd anniversary of independence. We keep growing and we are entering into the new era. Congratulations to all of us. Thank you. Jai Hind. ભારતના 73મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે સર્વ નાગરિકોને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જય હિન્દ. ભારતના 73મા આઝાદી પર્વ નિમિત્તે ભારતની સાથે સાથે ગુજરાત પણ વિકાસ કરે એવી મારી
હાર્દિક શુભેચ્છા છે. પર્યાવરણના સંતુલન રાખવા, વૃક્ષો વધુ વાવો. જય ભારત, જય હિન્દ. ભારતના 73મા સ્વાતંત્ર્ય દિન પર્વ નિમિત્તે ભારતની સાથે સાથે ગુજરાતનો પણ સર્વાંગી વિકાસ થાય તેવી મારી હાર્દિક શુભકામના. વધુ વૃક્ષ, પર્યાવરણની જાળવણી માટે વધુ વૃક્ષ વાવો. જય હિન્દ, જય ભારત. ભારતના 73મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે ભારતની સાથે સાથે ગુજરાત પણ સર્વાંગી વિકાસ કરે તેવી મારી હાર્દિક શુભેચ્છાઓ. પર્યાવરણને સંતુલિત રાખવા માટે વૃક્ષો વધુ વાવો. બેટી બચાવો, બેટી પઢાઓ. ભારતની સ્વતંત્રતાના 73મા વર્ષે ભારતવાસીઓને શુભેચ્છા પાઠવું છું. ચરખે પે બુના અપના વતન હિન્દુસ્તાન હે પુકારતા, હે પુકારતા, સુન લો હે પુકારતા, હે પુકારતા, સુન લો. એક ખાબ થા યે ખ્વા.